હવે વાત કરીએ તો દીવની. દીવમાં તરણ સ્પર્ધા અને હોડી સ્પર્ધાનું આયોજન થયું, જેમાં દીવના માછીમારો સહિત પર્યટકોએ લીધો ઉત્સાહભેર ભાગ. આ સ્પર્ધા દીવ ફેસ્ટિવલ 2019 અંતર્ગત યોજાઈ હતી. દીવ ફેસ્ટિવલ 2019 અંતર્ગત પ્રશાસન દ્વારા તરણ સ્પર્ધા અને હોડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 32 વ્યક્તિઓએ ભાગ લીધો. આ સ્પર્ધા અંતર્ગત દીવ પાણીકોઠાથી લઈને દીવ જેટી સુધી 800 મીટર તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 5 વર્ષની નાની બાળકીએ પણ ભાગ લીધો હતો. સ્પર્ધા અંતર્ગત તરણ સ્પર્ધામાં પ્રથમ ભગત જયેશ મહારાષ્ટ્ર, દ્વિતીય અક્ષય રણિકા પોરબંદર, તૃતીય હિતેશ ધારિયા પોરબંદર અને ચોથા નંબર પર પંકજ પામક કોડીનાર વિજેતા બન્યા હતા. દરેક તરવૈયાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે હોરી સ્પર્ધા દીવ જેટીથી પુલ સુધી અને ત્યાંથી ફરી બંદર જેટી સુધી સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં પ્રથમ રમેશલાલજી સોલંકી અને ટીમ દ્વિતીય દિનેશ પટેલ અને ટીમ તેમજ તૃતીય હિંમત દેવા અને ટીમ વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોડી સ્પર્ધા અંતર્ગત ગોગલા ખારવા સમાજના રમેશલાલજી સોલંકી અને ટીમ આશરે 20 વર્ષથી વિજેતા બની રહ્યા છે. મીનાક્ષી કઢવી, જેડેશ. मैं अक्षय सर से सुना था, जो यहाँ के स्पोर्ट डिपार्टमेंट के हेड है, उन्हीं के थ्रू मैं यहाँ पे आया हूँ. 1.5 किलोमीटर की ये कॉम्पिटिशन थी, जिसने जो मैंने 10 मिनट के अंदर ख़त्म की है. मुझे नहीं लगता कि आज तक किसी ने 10 मिनट के अंदर ख़त्म की होगी ये रेस. सो मैं ऐसा फर्स्ट कैंडिडेट हूँ जिसने ये ख़त्म की है. मैं 4 साल का था तब से स्विमिंग कर रहा हूँ एज अ स्टेट लेवल और नेशनल स्विमर. मेरे पास 100 कॉम्पिटिशन में भाग लू अने विजयी बनू छू. પણ ઇનામમાં કોઈ ઘટ થતી નથી, ઘટ થાય છે. જોકે મેં હું માનું એવું કહેવાનું છે કે વર્ષે ઘટ થવી જોઈએ, એનાથી રસીલા લોકો આમાં આ સ્પર્ધામાં ભાગ લઈ શકે અને એ લોકોનો ઉત્સાહ વધારવો જોઈએ, જેના માટે કોઈ આશ્વાસન ઇનામ પણ આપવા માટે તૈયાર નથી અમે.